દ્વારકા જિલ્લામાં આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આવી પહોંચ્યો હતો દ્વારકા જિલ્લામાં ભાણવત બાદ તેઓ કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા લીમડી ખાતે આશરે આઠસો કાર્યકર અને ખેડૂતો સાથે હાર્દિકે સીધો સંવાદ કર્યો હતો જેમાં વિવિધ મુદ્દે સવાલોના જવાબ આપી સરકાર ઉપર આખરા પ્રહારો કર્યા હતા બેરોજગારી મુદ્દે હાર્દિકે કહ્યું હતું કે કંપનીઓ સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી આપતી ન હોય પોતાની મનમાની ચલાવી રહી છે સરકાર પર પ્રહાર કરતા હાર્દિકે જણાવ્યું કે સરકાર ખેડૂતોને મગફળીના પૈસા બે મહિને આપી રહ્યા છે જ્યારે મોટી કંપનીઓને સુવિધાઓ તાત્કાલિક આપે છે હાર્દિક વિજય રૂપાણી પર પ્રહાર કરતા જણાવ્યું કે બસો કરોડના હેલિકોપ્ટર ખરીદે છે પરંતુ દ્વારકા જિલ્લાના દરિયાના ખરા પાણીને મીઠું કરવાના પ્લાનથી નથી આમ હાર્દિકે ખેડૂતો અને બેરોજગારી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુક્ત મને બધી ચર્ચાઓ કરી કોંગ્રેસને વધુ મજબૂત કરવા હાકાલ કરી હતી આજે સવારમાં ભાણવટ તાલુકા પછી કલ્યાણપુર તાલુકાના કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે અલગ અલગ તાલુકાઓમાં શું સમસ્યાઓ છે લોકોની શું તકલીફો છે જે તકલીફોને લઈને આવનારા દિવસોમાં એનું સમસ્યાનું સમાધાન થાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જે ખારા પાણીને મીઠા પાણી કરવા માટે એના જે પ્લાન્ટો લગાવવા જોઈએ સરકારે એની અંદર એ કામ નથી કરતી ખાસ કરીને આ જિલ્લાની અંદર જેટલા પણ સરકારી હોસ્પિટલો છે એની અંદર સારા ડોક્ટરોની વ્યવસ્થાઓ નથી અને છેલ્લા પાંચ વર્ષ થઈ ગયા મીઠાપુર ની અંદર સરકારી કોલેજ છે એ ડેવલોપ હજુ નથી કાગળ ઉપર જ એને બનાવવામાં આવી છે ખેડૂતોના પણ ઘણા બધા પ્રશ્નો છે અહીંયા જે નવી નવી કંપનીઓ આવી છે એના પણ પ્રશ્નો છે ગુજરાત સરકારનો જીઆર છે કે એસી ટકા નોકરી આપવી છતાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોને ગરીબ મજદૂર ખેડૂતોના બાળકોને હજુ સુધી નોકરીઓ મળતી નથી રિલાયન્સ એસઆર જેવી જે મુખ્ય મુખ્ય કંપનીઓ છે એની અંદર પણ અહીંયાના બાળકોને નોકરી નથી મળતી તો આવડી મોટી કંપનીઓ અહીંયા શા માટે સ્થાપવામાં આવી એ સૌથી મોટા સવાલો છે